શ્રોતા મિત્રો નમસ્કાર, આપણી સાથે ટેલિફોન લાઇન પર છે ડૉક્ટર વાછિની ભટ્ટ. આપણે બધા જ તેમના નામથી તેમના કાર્યથી સારી રીતે પરિચિત છીએ જ, પણ એમનો પરિચય થોડો તાજો કરાવી દઉં. તેઓ તબીબ છે, અમદાવાદની એક જાણીતી હોમિયોપેથી કોલેજ સાથે સંકળાયેલા છે અને ન્યુટ્રિશનિસ્ટ તરીકે એટલે કે આહારશાસ્ત્રી તરીકે પણ તેઓનું ખાસું એવું નામ અને કામ છે. ડૉક્ટર વાછિની, આપનું સ્વાગત છે આજના મારા કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ સર. હા ડૉક્ટર વાછિની, આપણે જ્યારે એક નવો પડકાર, એક એવો પડકારનો આપણે એવો સામનો કરી રહ્યા છીએ કે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી, એવો એક પડકાર આપણી સામે એક વાયરસને કારણે આવીને ઊભો છે, એક કોવિડ-19 અથવા તો કોરોના સંક્રમણનો આપણે સામનો કરી રહ્યા છીએ, ત્યારે આપણે ત્યાં હવે ગરમીની સિઝન પણ શરૂ થઈ રહી છે અને આ વાયરસનો પડકાર તો હજી આપણી સામે ઊભો જ છે, તો આ સમયમાં એક તબીબ તરીકે, એક આહાર શાસ્ત્રી તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને શું સંદેશ આપશો? ચોક્કસ સર, સૌથી પહેલા તો આપણા બધા શ્રોતા મિત્રોને મારા તરફથી નમસ્કાર. જી, અને તમે ખૂબ જ સરસ રીતે આજની જે ચર્ચા છે એની શરૂઆત કરી કે કોવિડ-19 કહેરમાંથી તો આપણે બધા અત્યારે પસાર થઈ રહ્યા છે ઘણા સમયથી, અને સાથે સાથે હવે ઉનાળો પણ જાણે બરાબર બેઠો હોય એવું લાગી રહ્યું છે. તો આ બંનેની વચ્ચે આપણે બધાને એવું થાય કે આપણે આપણી હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખવું. બરોબર. આપણે અત્યારે કદાચ અત્યારે આપણે આપણા ઘરમાં છીએ અને કદાચ બહાર બિનજરૂરી જવાનું આપણે ટાળી રહ્યા છીએ, તો એવી સમયે ખાસ કરીને આપણે બહાર જે મળતો ખોરાક છે એનાથી તો ઓલરેડી આપણે દૂર જ થઈ ગયા છે, એટલે એક રીતે આપણા સ્વાસ્થ્ય માટે આપણે ઘણું સારું ઇનડાયરેક્ટલી કરી રહ્યા છીએ. બરોબર. પણ છતાં ઘરમાં ને ઘરમાં રહીને જ એવું શું આપણે ખાઈ શકીએ, એવું શું આપણે ન ખાઈ શકીએ, અને બીજું કેવા કયા કયા લાઇફસ્ટાઇલ ચેન્જીસ આપણે કરી શકીએ કે જેના કારણે આ બંને જે પરિસ્થિતિ છે, વધતી જતી ગરમી અને વાયરલ ઇન્ફેક્શન સામે આપણું રક્ષણ જે છે આપણે જાળવી શકીએ. અને હું ઈચ્છું કે ખૂબ જ સરળતાથી આજની આ ચર્ચામાં હું મારા જે પોઈન્ટ છે એ આપણા જે શ્રોતા મિત્રો છે તેમની આગળ મૂકી શકું, અને આઈ વિશ કે એ લોકો આ ફોલો કરે અને એમની હેલ્થને જે છે એ લોકો મેન્ટેન કરી શકે. તો એના માટે આપણે શરૂઆત કરીએ કે જ્યારે પણ આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવું છે, બરોબર, તો સ્વાસ્થ્ય જાળવવા માટે ત્રણ વસ્તુ જે છે એની પર, અથવા તો ત્રણ લાઈફના એવા પાસા છે જેની પર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે. જી. સૌથી પહેલા તો આપણે એવું સમજીએ કે આપણું સ્વાસ્થ્ય જાળવવું હોય તો બદલાતી ઋતુ પ્રમાણે આપણે અનુકૂળતા જાળવવી પડશે. એક્ઝેક્ટલી. અને બીજું કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ છે એ હવે સમજવું પડશે. હું તમને આ એટલા માટે કહી રહી છું સર, કારણ કે ઘણા બધા કિસ્સાઓ હું આજકાલ બીઈંગ અ ડોક્ટર હું જોઈ રહી છું કે આપણે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા પ્રિકોશન્સના મેઝર આપણે ફોલો કરી રહ્યા છે, જેમ કે અત્યારે ઉકાળા પીવા, ગરમ પાણી છે એનું સેવન કરવું કે જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે. હું માનું છું કે આ જે ઉપાયો બતાવવામાં આવે છે ઘણા ખરા અંશે સાચા પણ છે, પણ એની સામે દરેક વ્યક્તિએ જોવું પડશે કે એની પોતાની તાસીર કઈ છે. આજે મારી પોતાની ગરમીની પ્રકૃતિ છે, ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે, બરાબરનો ઉનાળો બેસી રહ્યો છે, અને એવે વખતે જો હું વધુ પડતું ઉકાળાનું સેવન કરીશ કે વધુ પડતું ગરમ પાણી પીશ, તો ક્યાંક ને ક્યાંક એ મારી પ્રકૃતિને નડશે અને બીજા ચિહ્નો ઉભા થવાના ચાન્સીસ છે. ખાસ તો આપના પહેલા પ્રશ્નમાં હું એ જ કહેવા માંગીશ કે દરેક શ્રોતાગણ છે પોતાના બોડીને સમજે. ઘણી વખત એવું થાય છે કે આપણા બોડી ઘણા બધા ચિહ્નો આપી રહ્યું છે, પણ આપણે એને સાંભળવા કે એની તકેદારી લેવા માટે તૈયાર નથી. એટલે દરેક મિત્રોને વિનંતી કે જે પણ પ્રિકોશન્સ તમે ફોલો કરો છો તમારી બોડીને પ્રકૃતિને સમજ્યા પછી જ તમે એને ફોલો કરો. બહુ સાચી વાત. બીજી વસ્તુ આપણે ફૂડથી એટલે કે આહારથી આપણે શરૂઆત કરીએ આપણા શ્રોતા મિત્રો સાથે ચર્ચાની, કે હું બંને પરિસ્થિતિને જોડે લઈને આજે મારો જવાબ આપવા માંગીશ કે કોરોનાના કહેરની વચ્ચે પણ આપણને એવું છે કે એવો કયો ખોરાક લેવો જે મારી રોગ પ્રતિકારક શક્તિ વધારે. બરોબર. અને સમરમાં પણ એ રીતનું છે કે ચલો હું એવા કયા પ્રિકોશન્સ લઉં કે જેથી સમરમાં પણ હું મારી હેલ્થને મેન્ટેન કરી શકું. બરોબર. તો આ બંને પરિસ્થિતિની વચ્ચે એક જવાબ એવો છે જે બંને પરિસ્થિતિ સામે તમને લડત આપવામાં મદદરૂપ બનશે, અને એ છે હાઈડ્રેશન. બરોબર. ખૂબ જ સરળ ભાષામાં સમજાવું કે આપણા બોડીને હાઈડ્રેટેડ રાખવું એટલે કે આપણા બોડીને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવું, વધારે પ્રમાણમાં લિક્વિડ ડાયટ જે છે એને મહત્વ આપવું. બરોબર.
કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન છે, આજે કોરોના છે કાલ ઉઠીને બીજું કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય, તો એની ટ્રીટમેન્ટ કરતા વધારે મહત્વનું છે કે બને એટલું પાણી વધારે પીવું, બને એટલું લિક્વિડ છે જે શરીરની અંદર વધારે જાય તેનું ધ્યાન રાખવું. તેવી જ રીતે સમરમાં આપણે એવું માનીએ છીએ કે બહાર જઈશું તો લૂ લાગશે, પણ હવે મોટાભાગનો સમય જયારે આપણે ઘરમાં વિતાવી રહ્યા છે ત્યારે આપણે એ વસ્તુની અવગણના ન કરવી જોઈએ. ઘરમાં પણ લૂ લાગવાના ચાન્સીસ છે, એટલે બંને વસ્તુથી બચવા માટે બોડીને સતત હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે, અને મિનિમમ દિવસનું 10-12 ગ્લાસ પાણી પીવું એવું મારી નમ્ર વિનંતી છે. બહુ સરસ. તમને અનુકૂળ આવતું હોય તો તમે એમાં ઉકાળાનો સમાવેશ કરો, તમે લ્યુક વોર્મ એટલે કે હુંફાળા પાણીનો સમાવેશ કરો, પણ આના કરતા પણ બેટર છે કે તમે રેગ્યુલર માટલાનું પાણી પીવો. બરોબર. બીજું શું થાય છે કે પાણીની જયારે વાત નીકળી છે ત્યારે મોટાભાગે આપણને ગરમી લાગે ત્યારે ગરમીના માહોલમાં કદાચ આપણે કરિયાણું લેવા કે ગ્રોસરી લેવા ગરમીમાં બહાર નીકળ્યા અને તરત જ આવીને કદાચ ફ્રીજનું ઠંડુ પાણી પી લીધું, તો એવી વખતે પણ શરદી ખાંસી કે સોર થ્રોટ એટલે કે ગળામાં દુખાવો થવાના ચાન્સીસ છે, અને પછી આપણને ભય આવે કે આ સિમ્પટમ્સ જે છે એ કોરોનાને લગતા જ છે. તો આવે વખતે દરેક મિત્રોને મારે સલાહ આપવી છે કે તમે કદાચ ગરમીથી એક્સપોઝર થયા થોડા સમય માટે, તો બહારથી આવીને પહેલા તમે પંખા નીચે બેસો, તરત જ એસી ચાલુ ન કરો, અથવા તો તરત જ ફ્રીજનું પાણી ન પીવો, પહેલા નોર્મલ માટલાનું પાણી પીવો, કારણ કે દરેકના શરીરની અંદર હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ હોય છે. બરોબર છે. આ મિકેનિઝમને બહારના વાતાવરણ સાથે એડજસ્ટ થવા માટે થોડો સમય આપણે આપવો પડે. તો પહેલા તમે નોર્મલ પાણી પીઓ, તમારું બોડીનું ટેમ્પરેચર થોડુંક ડાઉન થવા દો, અને પછી જો તમે કદાચ ઠંડુ પાણી પીશો તો વાંધો નહીં આવે. હવે ઘરમાં જ રહીને જ્યારે આપણે પ્રવાહીને ઇમ્પોર્ટન્સ આપવાનું છે ત્યારે આપણા જે પીણા છે જેમ કે લીંબુ શરબત. બરોબર. હવે અહીંયા એક વસ્તુ ખાસ કહેવાની છે, ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે પ્રવાહી લેવું એટલે બસ સાદું પાણી પીવું, પણ ઉનાળામાં જ્યારે આપણે ગરમીનો સામનો કરી રહ્યા છે, પસીનો થાય છે, ત્યારે શરીરમાંથી પાણીની સાથે સાથે બીજા જરૂરી એવા મિનરલ્સ પણ વહી જાય છે, અને એટલે જ માટે આપણને થાક લાગે છે, અશક્તિ લાગે છે, કશું કરવાની ઈચ્છા નથી થતી. તો તમારા સાદા પાણીની અંદર તમે સહેજ લીંબુના જે ટીપા છે એ ઉમેરો, થોડીક ખાંડ નાખો, થોડુંક મીઠું નાખો, અને લીંબુનું શરબત છે એને તમે લો. બરોબર. બીજા તો બહારથી આપણને ઘણા બધા એવા પીણા જે છે મળે છે, પણ બને ત્યાં સુધી આપણે જેમ કે બપોરના ભોજનમાં છાશનો સમાવેશ કરીએ કે જેની અંદર થોડુંક મીઠું ઉમેરીએ, આપણે લીંબુ શરબતનો સમાવેશ કરીએ, જો નારિયેળ પાણી સેફલી આપણને મળતું હોય તો એ લઈએ. અને બીજી એક વસ્તુ કે જે ગયા સમર સુધી હું બહુ જ કોન્ફિડન્ટલી કહેતી હતી કે ફ્રેશ ફ્રૂટ અને વેજીટેબલ્સના જ્યુસીસ બનાવો, સૂપ બનાવો, તમે લો, પણ હવે જયારે આ સમરમાં હું આ એડવાઇસ આપીશ ત્યારે ખાસ એક વસ્તુ ઉમેરીશ કે તમે બહારથી જયારે શાકભાજી અને ફ્રૂટ લાવો છો તો એને બરાબર વોશ કરો. આપણને ખબર છે કે કયા કયા પ્રિકોશન્સ આપણે ફોલો કરવાના છે ફ્રૂટ્સ અને વેજીટેબલને ઉપયોગમાં લેતા પહેલા. બરોબર છે. તો આપણે બધા પ્રિકોશન્સ ફોલો કરીશું અને પછી એમાંથી સૂપ અને જે જ્યુસીસ છે એ બનાવીને આપણે લઈશું. એટલે ટૂંકમાં આપના પહેલા પ્રશ્નમાં હું એટલું જ કહેવા માંગીશ કે તમારા બોડીને આ બંને પરિસ્થિતિની સામે જો લડત આપવા માટે તૈયાર કરવું હોય તો તમારા બોડીને આ સમય સતત હાઇડ્રેશનની જરૂર છે, એટલે યાદ રાખીને પણ પ્રવાહી લો. અચ્છા ડોક્ટર પાછીની બીજી એક વાત, આપણે જ્યારે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે પાવર ઓફ ઇમ્યુનિટી આપણે વધારવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એક હાઇડ્રેશનની એટલે કે શરીરને પૂરતું પાણી પ્રવાહી મળે એ વાત આપણે કરી, પણ એ સિવાય બીજી કોઈ વાત કે જે આપણા રોજિંદા ખોરાકમાં આપણે એવી કોઈ વસ્તુ ઇન્ક્લુડ કરી શકીએ કે જેને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધે એવી વાત આપ કોઈ સૂચવશો? ચોક્કસ સર. હવે જયારે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો સૌથી પહેલા મેં કહ્યું પ્રમાણે હાઇડ્રેશન જરૂરી છે. અત્યારે આપણે ફક્ત આહારના મુદ્દાને જ આપણે સ્ટીક રહે છે અને પછી આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ જોઈશું કે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે. બરોબર. તો હવે અહીંયા થોડીક આયુર્વેદિક પ્રિપેરેશન આપણને બધાને જ ખબર છે કે આપણું રસોડું જે છે એ જ ઔષધાલય છે, રાઈટ? તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌને ખબર છે આપણને બધાને જ કે હળદરવાળું દૂધ પી શકાય, જે પણ ભોજન બનાવીએ છીએ આપણું બપોરનું ભોજન છે રાત્રિ ભોજન છે એમાં લસણનો ઉપયોગ કરી શકીએ, આપણે આદુનો ઉપયોગ કરી શકીએ, આપણી પ્રકૃતિને ધ્યાનમાં રાખીએ. જરૂર. આ બધી વસ્તુઓ જે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આપણે હર્બલ ટી જો આપણી પાસે અવેલેબલ હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઉકાળા પણ વિવિધ પ્રકારના બને છે. બરોબર. સૂટ ગંઠોડા જે છે એ પણ શરીરને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. અને જો હું
હું એક ન્યુટ્રિશનિસ્ટ તરીકે અહીંયા જવાબ આપું તો પ્રોટીન યુક્ત આહાર લેવો એ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી વધારે ઉપયોગી છે. હવે ચલો આપણે પ્રોટીન માટે મોટા મોટા સોર્સિસ ની વાત નથી કરતા, પણ આપણા ઘરમાં જ જે બને છે કે દાળ છે અથવા કઠોળ આપણે બનાવી છે એમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. તો તમે રેગ્યુલરલી આપણું જે ગુજરાતી ભાણું છે એને જ તમે મહત્વ આપો. તમે દૂધ અને દૂધ ની બનાવટો અત્યારે સમર છે, દહીં નો ઉપયોગ તમે કરી શકો છો. દહીં જે છે આપણી ઇમ્યુનિટી કેટલી સરસ વધારે છે, આપણને વાયરલ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે અને આપણને ગરમીથી થતા જે પણ તકલીફો છે એની સામે પણ રક્ષણ આપે છે. તો બપોરના સમયે તમે ભોજનમાં દહીંનો ઉપયોગ, છાશનો ઉપયોગ તમે કરો. તમે બને એટલું દૂધ છે, દૂધની બનાવટો ઘરે જ બનાવીને ખાઓ. હું તો કહું છું કે જંક ફૂડ ખાવાની આપણને ઈચ્છા જ કેમ થાય જો આપણે એને હેલ્ધી વર્ઝન ઘરે જ બનાવીને ખાઈ શકીએ. ઉલટું આપણા માટે ઘણું સારું છે કે કમ્પલ્ઝન છે કે આપણે એવા ફૂડ તરફ જતા જ નથી જેની એકચ્યુઅલીમાં આપણા જીવનમાં કોઈ જરૂરત નથી. સર, એ બધા કેવું છે કે ચટાકા છે જીભના, સાચી વાત. પણ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છે કે ચટાકા હોય પણ રસના મટકા ના હોય, રાઈટ? બરોબર છે. બીજું આહારને લગતી અત્યારે જયારે મારે એક સલાહ આપવાની છે ત્યારે એક ખાસ બાબત હું દરેક શ્રોતા મિત્રને કહેવા માંગીશ કે શિયાળાની કમ્પેરિઝનમાં જો ઉનાળાની વાત કરીએ તો આપણું પાચન તંત્ર જે છે એ થોડું ધીમું કામ કરે છે. આપણે શિયાળામાં હંમેશા એવું કહીએ છીએ કે ચલો આપણે વસાણા બનાવીને ખાઈશું, ઘીના પદાર્થો વધારે ખાઈશું તો આખું વર્ષ આપણને ઇમ્યુનિટી મળી રહેશે. પણ એની કમ્પેરિઝનમાં જો ઉનાળાની વાત કરું તો આપણે બિલકુલ ઓપોઝિટ કરવાનું છે. ઉનાળામાં પાચન તંત્ર જે છે ખૂબ જ ધીમું કામ કરે છે, ખોરાકને પચતા ઘણો સમય લાગે છે. તો હવે વખતે દરેક વ્યક્તિએ જે છે તેલયુક્ત પદાર્થ છે જેને ફેટી ફૂડ આપણે કહીએ છીએ અથવા તો ઘીયુક્ત પદાર્થ અથવા એવા કોઈ પણ આપણી ફૂડ પ્રિપેરેશન જે પચવામાં ભારે છે એ બને તો લેવાનું ટાળવું, અને બને તો ડિનરમાં તો એવા પદાર્થો ન જ લેવા જે પચવામાં ભારે છે. તો આપણે એવા ફૂડ આઈટમ્સ તરફ જઈશું કે જે ફાઈબરયુક્ત છે. આપણે સૌને ખબર છે કે વેજીટેબલ્સ અને જે ફ્રૂટ્સ છે એની અંદર સરસ માત્રામાં ફાઈબર્સ હોય છે, રેસા હોય છે સાદી ભાષામાં કહું તો, જે આપણું પાચન તંત્ર જે છે એને સરળ બનાવે છે અને હેલ્પ કરે છે એના કામમાં. તો આપણે બને એટલું જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ તરફ જઈશું, આપણે બને એટલું દાળ જે છે, રાઈસ જે છે એને મહત્વ આપીશું, અને જે તળેલા પદાર્થો અથવા તો જેમાં શુગર વધારે પ્રમાણમાં છે એવા પદાર્થો બને તો સમરમાં આપણે ટાળીશું. અને જો ખાવામાં આપણે થોડીક નિયમિતતા રાખીશું તો કદાચ આપણી રોગપ્રતિકારક શક્તિ આપણે બહુ સરસ રીતે સર વધારી શકીશું. અહીંયા એક બીજી સરસ ટીપ આપું જે મને ખાતરી છે કે દરેક વ્યક્તિને આ ટીપ ખૂબ જ કામમાં આવશે. હા સર, હવે મારી ટીપ એ છે કે આપણે મોટે ભાગે એવું માનીએ છીએ કે દિવસના ત્રણ મેઇન મીલ જે છે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, આપણે ગુજરાતી તરીકે તો એવું છે કે બસ બરાબર જમી જ લેવું આ ત્રણ ભાણા આપણી સામે પડ્યા હોય ત્યારે. પણ ખાસ હું અત્યારે એવું કહેવા માંગીશ કે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, બીજું આપણી ફિઝિકલ એક્ટિવિટી પહેલા કરતા હવે કમ્પેરેટિવલી ઓછી થઈ ગઈ છે. તો બંને વસ્તુને ધ્યાનમાં રાખીને આપણા ત્રણ મેજર મીલને આપણે છ મીલમાં ડિવાઇડ કરીશું કે અઢી ત્રણ કલાકના અંતરે હું થોડું થોડું ફૂડ લઈશ. બરોબર, રાઈટ? બરોબર. એના કારણે શું થશે કે એક તો ઓલરેડી આપણે બધા ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી રહ્યા છે, અને જો બહારે પદાર્થો લઈશું તો પચવામાં તો એ જે છે ડિફિકલ્ટ પડશે, પણ એની સાથે સાથે સુસ્તી જેવું ફીલ થશે. આપણને આપણા રોજિંદા કાર્યો જે છે એ કરવામાં પણ મજા નહીં આવે. તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે એક સાથે વધુ પડતું મીલ લેવું એના કરતા દિવસમાં ત્રણ સાડા ત્રણ કલાકના અંતરે થોડું થોડું મીલ રહેવું, જેથી એનર્જી તો કોન્સ્ટન્ટલી મળતી રહે પણ એની સાથે સાથે આપણા રોજિંદા કાર્યો અથવા જે પણ વર્ક ફ્રોમ હોમ આપણે કરી રહ્યા છે એ કરવાનો એક જુસ્સો પણ જે છે એ જળવાઈ રહે. તો ખાવાની બાબતમાં આઈ થિંક આટલી ટીપ્સ ધ્યાનમાં રાખીશું તો દરેક વ્યક્તિ જે છે એને જીવન જીવવાની મજા આવશે. અત્યારે કેવું છે કે જીવન જીવવાની મજા થોડીક ઓછી થઈ ગઈ છે જીવનશૈલીમાં જે પરિવર્તન લાવવાના છે, હા, તો એમાં તમે શું સૂચવશો કે આપણે કયા પરિવર્તન લાવવાના છે કે જે આપણને આપણી સામેનો જે આ COVID-19 નો જે પડકાર છે એ ઝીલવામાં આપણને મદદરૂપ થઈ શકે? ખૂબ જ સરસ પ્રશ્ન છે, અને સર મને એવું છે કે આ પ્રશ્ન થ્રુ ઘણી બધી જે ઇન્ફોર્મેશન છે આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી શકું, કારણ કે હું મારા ઘણા બધા યુથ જે છે એમની સાથે સંપર્કમાં છું, મિત્રો સાથે આવી રીતે સોશિયલ મીડિયા થ્રુ સંપર્કમાં છું, અને ક્યાંક ને ક્યાંક મેં જોયું છે કે સર જીવન જીવવાનો ઉત્સાહ ક્યાંક ઓછો થતો જાય છે. તો મને એવું લાગે છે કે કદાચ મારા શબ્દો જે છે હકારાત્મક રીતે લોકો સુધી પહોંચે અને કદાચ લોકો જે છે આજ પછી જે છે આજના દિવસ પછી ખૂબ જ હકારાત્મક જીવન જીવે. આપણે
જેવી રીતે ફૂડની વાત કરીએ એવી રીતે લાઇફસ્ટાઇલમાં પણ કમ્પલ્ઝન તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, પણ આપણે આપણી રીતે ક્યાંક ને ક્યાંક આપણે આ જે લાઇફસ્ટાઇલ છે ને એડજસ્ટ થવું ખૂબ જ જરૂરી છે. બરાબર. બીજી એક વસ્તુ જ્યારે હેલ્થની વાત કરતા હોઈએ ત્યારે ફૂડનું એસ્પેક્ટ જેટલું મહત્વનું છે એટલું જ એસ્પેક્ટ મહત્વનું છે તમારા શરીરને સતત કાર્યરત રાખવું. જેમ કે આપણને બધાને ખબર છે કે બહારનું આપણું વર્ક જ્યારે ઓછું હોય તો કોઈ ને કોઈ રીતે શરીરને એક્સરસાઇઝ પ્રોવાઈડ કરવી એ આપણે આપણા શરીર માટેની આપણી જવાબદારી છે. હું માનું છું કે આપણે કદાચ ઘરની બહાર ન નીકળીને આપણે એક્સરસાઇઝ આપણે ન કરી શકીએ, તો ઘરની અંદર પણ તમે જુઓ કે કેટલા બધા વિડીયોઝ અવેલેબલ છે જેને તમે જોઈને ઇન્ડોર એક્સરસાઇઝ પણ કરી શકો છો. પણ તમારા બોડીને સતત કાર્યરત રાખો. બીજું, એક્સરસાઇઝ કરવાથી શું થાય છે કે તમે જો દિવસની 35-40 મિનિટ એક્સરસાઇઝ પણ જો ઘરે કરો તો એ થ્રુ તમને પસીનો થાય છે અને એ જે પરસેવો છે એના દ્વારા શરીરના ટોક્સિન્સ જે છે જે જમા થયેલા છે એ પણ બહાર નીકળે છે. એટલે અંદરથી તમે જે છે એક પ્રફુલ્લિતતા જે છે એક પ્રસન્નતા જે છે એનો અનુભવ કરો છો. તો દરેક આપણા મિત્રોને વિનંતી કે તમે જો ઘરની બહાર ન જઈ શકતા હો તો ઘરની અંદર રહીને પણ તમે ઇન્ડોર એક્સરસાઇઝ કરો. કેટલે બધા સર વિડીયો અવેલેબલ છે જેમાંથી જોઈને પણ તમે એક્સરસાઇઝ શીખીને કરી શકો. તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે દિવસમાં 1/2 કલાક અથવા તો 40-1 મિનિટ એક્સરસાઇઝ માટે ખાસ રાખો. બરાબર. બીજી એક વસ્તુ અહીંયા કહીશ કે જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને એની સાથે સાથે મેન્ટલ હેલ્થ પણ જો જાળવવી હોય તો યોગાસન કરવા ખૂબ જ જરૂરી છે. બહુ સાચી વાત. અને કદાચ આ એનો એક પરફેક્ટ સમય છે કે આપણે આપણા જીવનમાં આ શ્રેષ્ઠ વસ્તુને હવે સ્થાન આપીએ અને આજીવાના વસ્તુને ચાલુ રાખીએ. જો એ એક એવો એસ્પેક્ટ હોય તો ધીસ ઇઝ યોગા એન્ડ પ્રાણાયામ. બરાબર. હવે સર એના વિશે કહેવા માંગીશ કે આસન તો તમે ઘરે કરી શકો છો તમારી પાસે યોગા મેટ હોય તો, પણ પ્રાણાયામ પણ કરવા ખૂબ જ જરૂરી છે. એમાં પણ જો હું તમને પ્રાણાયામનું મહત્વ કહું તો જ્યારે તમે પ્રાણાયામ કરો છો એમાં પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ જો સૌને ખ્યાલ હોય તો, હવે કોવિડ જે છે એમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન આપણે જોઈએ છે કે એક એસ્પેક્ટ જે છે કોરોનાનો એ રેસ્પિરેટરી ટ્રેકને અફેક્ટ કરે છે, જ્યારે બીજો જે ટાઈપ છે જીઆઈટીને મેઇનલી અફેક્ટ કરે છે. તો રેસ્પિરેટરીને જ્યારે પણ આપણા કીટાણુ અફેક્ટ કરતા હોય તો એવી વખતે અનુલોમ વિલોમ જે પ્રાણાયામ છે એ કરવાથી રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શનમાંથી આપણને છુટકારો મળે છે. તો એ આપણે ડેઈલી બેઝ ઉપર કરીશું. એ પછી જલનીતિ જે છે આયુર્વેદમાં એ ક્રિયાનું પણ ખૂબ જ મહત્વ છે કે જ્યારે તમે તમારા નોસ્ટ્રીલની અંદર અપર રેસ્પિરેટરી ટ્રેકની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એને પણ તમે એના થ્રુ રિમૂવ કરી શકો છો. તો ખાસ તો જીવનમાં આસન છે, પ્રાણાયામ છે, એને પણ આપણે મહત્વ આપીશું તો આપણી ઇમ્યુનિટી વધશે. બીજી એક વસ્તુ આપણે ક્યાંક ક્યાંક મિસ કરીએ છીએ કે કદાચ આપણે આપણા માઇન્ડથી અવેર નથી, પણ ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ એક પ્રકારનો સ્ટ્રેસ અનુભવી રહ્યો છે અંદરથી. બરાબર. કદાચ એવો હોઈ શકે કે આ કોરોનાનો ભય જે છે એ ક્યારે જશે, ક્યારે અમે અમારી રૂટીન લાઈફમાં ફરીથી પાછા આવીશું, કદાચ વર્ક પેટર્ન પણ બધાની બદલાય છે. તો ખાસ નમ્ર વિનંતી કે પોતાની જાત માટે થોડોક સમય ડિસ્ટ્રેસ કરવા માટે તમે કાઢો. બરાબર. કારણ કે શું થશે કે તમે જેટલા સ્ટ્રેસ, હવે સ્ટ્રેસ જયારે પણ કરીએ છીએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન બોડીની અંદર રિલીઝ થાય છે અને એ તમારી ઇમ્યુનિટી જે છે ડિક્રીઝ કરે છે. એટલે ખાસ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને બોડીને એક ઇમ્યુનિટી જે છે એની સાથે હેલ્થ પ્રોવાઈડ કરવા માટે ડિસ્ટ્રેસ રહેવું જરૂરી છે. અને એના માટે જ મેડિટેશન જે છે, હું ખાસ દરેક શ્રોતાગણને વિનંતી છે કે થોડુંક સમય જે છે દિવસને મેડિટેશન પાછળ આપે, બોડીને બને એટલું સ્ટ્રેસ ડિસ્ટ્રેસ રાખે અને જેથી જે છે જીવન જીવવાનો એક ઉત્સાહ જે છે વ્યક્તિની અંદર જળવાઈ રહે. અને છેલ્લો એક ચેન્જ હું તમારી સાથે રજૂ કરવા માંગીશ કે પૂરતી ઊંઘ. મને ખબર છે કદાચ આપણે આપણી અત્યારે પૂરતી ઊંઘ કરતા પણ વધારે ઊંઘ લઈ રહ્યા છે, પણ જયારે હું ઊંઘની વાત કરું ત્યારે મારો કહેવાનો મતલબ એમ હોય છે કે તમે દિવસના ભલે 8 કલાક ઊંઘો, પણ એવું ઊંઘો કે જેથી તમારો સ્ટ્રેસ ઓછો થાય. ધીસ ઇઝ કોલ્ડ ધી સાઉન્ડ સ્લીપ. અને એ પછી પણ તમે જોયું છે કે ઘણા બધા લોકોને જયારે કોઈ જ એક્ટિવિટી નથી ને તો એ લોકો ફક્ત એક લેઝી પીપલની જેમ જે પોતાનો દિવસ કાઢતા હોય છે. તો અહીંયા કદાચ આપણા વિષયથી થોડીક બહાર જઈને એક ટીપ આપવા માંગીશ કે તમારી પાસે શ્રેષ્ઠ સમય છે. તમે તમારી અંદર જે પણ સ્કિલ અત્યાર સુધી ડેવલપ નથી થઈ એવી એકાદ સ્કિલ તમે તમારી અંદર ડેવલપ કરો આ સમયની અંદર, કે જે તમને આજીવન યાદ રહી જાય કે મારી પાસે જયારે સમય હતો ત્યારે મેં મારી અંદર એક સરસ મજાની સ્કિલ, એ કઈ પણ હોઈ શકે છે, સિંગિંગ હોય શકે કે ડાન્સિંગ હોય શકે, જે તમે ઘરમાં બેસીને કરી શકો, ડ્રોઈંગ, ક્રાફ્ટ, એનીથિંગ, કુકિંગ સ્કિલ. તો તમે એક એવી સ્કિલ તમે તમારા વ્યક્તિત્વની અંદર એડ કરો અને બને તો પોઝિટિવ વસ્તુઓ સાંભળો, પોઝિટિવ વસ્તુઓ વાંચો અને પોઝિટિવ લોકો સાથે તમે વાતચીત કરો તો 100% મને ગેરંટી છે કે આપણે આ બધી જ મહામારીઓમાંથી સફર થઈ રહ્યા છે એમાંથી ખૂબ જ સારી રીતે બહાર આવીશું. કારણ કે આપણે જે વ્યક્તિ આ પહેલા હતા
જી અને હવે જ્યારે બહાર નીકળીશું તો એવી કોશિશ કરીએ કે હું મારા વ્યક્તિત્વ કરતા માં કંઈક નવું ઉમેરીને એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ફરીથી મારી રૂટીન લાઈફમાં પાછું આવું. બહુ જ સરસ, થેન્ક યુ સર. બહુ જ સરસ ડૉક્ટર વાચની, તમે બહુ જ ઉપયોગી માહિતી તો આપી, પણ તમે જે રીતે વાત કરી એ પણ મને એમ લાગે છે તમારે જે વાઇબ્સ છે, પોઝિટિવ વાઇબ્સ છે, એ પણ અમારા શ્રોતા મિત્રો સુધી પહોંચી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર અને આપને પણ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ.